નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 1 સવાલ છે, વિઘટન પ્રક્રિયા જુદા જુદા ઉદાહરણ આપી સમજાવો. એમાં પહેલું છે, વિઘટન પ્રક્રિયા નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. સૌ પ્રથમ, એક શુષ્ક ઉત્કલન નળીમાં 2 ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટ Fe(SO4)7H2O લેવામાં આવે છે. આ દરમિયાન ફેરસ સલ્ફેટનો લીલો રંગ છે તેવું નોંધવામાં આવે છે. ફેરસ સલ્ફેટના સ્ફટિક ધરાવતી ઉત્કલન નળીને ગરમ કરવાની અને તેની વાસ સૂંઘવાની સાચી રીત. પહેલાં અહીંયા બર્નર આપેલું છે, અહીંયા ઉત્કલન નળી છે, ફેરસ સલ્ફેટ સ્ફટિક છે. ઉત્કલન નળીના મુખને તમારા કે પડોશી તરફ ન રાખો, વાયુને ધીમેથી નાક તરફ વાળો. હવે ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરવામાં આવે છે. અહીં પ્રયોગમાં જોઈ શકાય છે કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાય છે, તેમજ તેમાંના સલ્ફરને બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ સૂંઘી શકાય છે. એટલે કે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવાથી તેમાં નીચે મુજબની પ્રક્રિયા થાય છે. 2 FeSO4 ફેરસ સલ્ફેટ ઉષ્માનું વહન Fe2O3 ફેરિક ઓક્સાઇડ વત્તા SO2 વત્તા SO3. આ પ્રક્રિયા પરથી કહી શકાય છે કે જો એક જ એકલ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજો આપે તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. આમ ઉપરોક્ત ફેરસ સલ્ફેટના સ્ફટિકની વિઘટન પ્રક્રિયામાં ફેરસ સલ્ફેટ Fe(SO4)N2)7H2O ના સ્ફટિકને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. ઉપરાંતે ફેરિક ઓક્સાઇડ Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3માં વિઘટિત થાય છે. અહીં ફેરિક ઓક્સાઇડ એ ઘન છે, જ્યારે SO2 અને SO3 વાયુઓ છે. પ્રક્રિયા નંબર 2. તેવી જ રીતે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3ને ઉષ્મા આપવાથી ગરમ કરવાથી તેનો કેલ્શિયમ ઓક્સાઇડ CaO કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ CO2માં થતું વિઘટન એ વિવિધ ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા ગણાય છે. CaCO3 ચૂનાનો પથ્થર ઉષ્માનું વહન CaO કળી ચૂનો વત્તા CO2. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કળી ચૂનો કહે છે. તેના અનેક ઉપયોગો પૈકીનો એક ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. આમ આવી ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે.